ઓપન ઇન્ટરવલ એ માંથી કોઈ પણ વેલ્યુ પૂટ કરો તો તમને વેલ્યુ મળતી હશે કે ઓપન ઇન્ટરવલમાંથી કોઈ પણ વેલ્યુ મૂકો તો તમને રિયલ વેલ્યુ કંઈક મળતી હશે હવે ક્લોઝ ઇન્ટરવલ એટલે તો ખબર ને કે એ બી પણ એની અંદર આવે ક્લોઝ ઇન્ટરવલ અને એની જે ઓપન ઇન્ટરવલ એટલે એ અને બી સિવાય મીન્સ કે એ બી ની વચ્ચેના જેટલા એલિમેન્ટ હશે એ આવે નેક્સ્ટ ટુ નંબર થ્રી કહીએ તો એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બી મીન્સ કે તમે ક્લોઝ ઇન્ટરવલમાંથી

આ થિયરમ બે કેસ છે વન કેસ અને ટુ કેસ કેસ વન પ્રમાણે તમાર થિયરમ જો કોઈ ફંક્શન એવો આપ્યું તમાર થિયરમ પ્રૂફ થઈ જાય તો બીજો કેસ એવો કે આવું ફંક્શન આપ્યું તમાર થિયરમ કેવી રીતે પ્રૂફ થાય રેડી જોઈએ કે બે કેસ ની અંદર આ તમાર થિયરમ તમે પ્રૂફ કરી શકો કેસ વન કે ઇફ f ઇઝ અ કોન્સ્ટન્ટ ઇન ક્લોઝિંગ ચેરેગલી તમાર બી ફંક્શન આપેલું છે કે f ઇઝ ડિફાઇન્ડ ઓન ક્લોઝિંગ ચેરેગલી ઈ જો તમારું કોન્સ્ટન્ટ ફંક્શન હોય તો તો કે એફ પેલો કેસ ઈ છે કે ઇફ ફંક્શન એફ ઇઝ અ કોન્સ્ટન્ટ ઇન ક્લોઝિંગ ચેરેગલી 10

કે કોઈ એક સીલીઓ ઓપન ઇન્ટરવલ બી માંથી આપણે જેમ તમને આપ્યું સ્ટેટમેન્ટ કે ધેન દેર એક્ઝિસ્ટ એ વન વેલ્યુ કોક ઓપન ઇન્ટરવલ ની અંદર એક વેલ્યુ સીલીઓ ને આપણે સી ઇઝ ઇક્વલ ટુ 0 તમા સાબિત કરવાનું હવે આપણે શું લીધો કેસ 1 કે એફ તમારો કોન્સ્ટન્ટ છે એ એક્સ ક્લોઝ ઇન્ટરવલ માંથી કોઈ પણ એક્સ લ્યો તો એનું ડેરિવેટિવ તમને શું મળે 0 જ મળવાનું છે હવે આ તમારો કોન્સ્ટન્ટ ફંક્શન છે મીન્સ કે એ કન્ટિન્યુઅસ તો હોવાનું છે ઓલસો રેડી મીન્સ કે પહેલી કન્ડિશન તમારું ઓલ તમને આપેલી જ છે કન્ડિશન કે કન્ટિન્યુઅસ છે ડેરિવેબલ છે એને અને f(x) બી થાય હવે આ કોન્સ્ટન્ટ છે મીન્સ કે ત્રણે ત્રણ કન્ડિશન સંતોષી સેટિસ્ફાય કરતું જ હોય રાઈટ હવે હેન્સ વી ગેટ કે વન વેલ્યુ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a is F b લો સબ ધેટ ધ કોન્સ્ટન્ટ ફંક્શન ના ડેરિવેટિવ માં કોઈ પણ તમે વેલ્યુ પુટ કરો ક્લોઝ ઇન્ટરવલ માંથી મુક્તા થાય ની વેલ્યુ તો પણ તમને શું મળતી જીરો મળતી હતી હવે આ કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન હોય એની ડેરિવેટિવ કરો એટલે તમને જીરો છે માં કોઈ પણ વેલ્યુ પુટ કરો તો આન્સર શું આવવાનું તમારું જીરો જ આવવાનું મીન્સ કે કોઈ પણ સી ઓપન ઇન્ટરવલ a b માં તો લ્યો સબ ધેટ f'c તમારું શું થવાનું જીરો જ થવાનું છે હવે એફજસસી ઝીરો થઈ ગયું મીન્સ આજ આપણે સાબિત કરવાનું હતું કે તમને કોઈ ફંકશન એફ આપેલો હતો એ કન્ટિન્યુઅન ક્લોઝિંગ કરવા એ બી હતો ડેરી બલબલ ઓપનિંગ કરવા લેબી હતો એફ ઓફ ઈજિવલ એફ ઓફ બી હતું તો તમારે સાબિત કરવાનું હતું એફ જ સીઝીકલ ઝીરો થાય આપણે કેશ વન સુધી તો એપ તમારું કોન્સ્ટન્ટ ફંક્શન છે તો તમારે એફજસ સી ઇજિકલ ઝીરો સાબિત થઈ ગયું હેન્ડ થિયરમ ઇઝ એ પ્રૂફ બાય કેશ વન કેશ વન માટે આ થિયર આમ શું થઈ ગયો પ્રૂફ થઈ ગયું કેશ શું જોઈએ કે ઈફ

Assume that capital M is does not equal to F of A. So capital M Rio F of A bar. Nothing. Therefore, capital M is does not equal to also F of B, f of A is equal to F of B y. Means ki M is does not equal to F of A. -y. So M is does not equal to F of B -y. Ready? Since LUB of function, least upper bound of function is equal to capital M means the maximum value of one closing interval. A capital M. -y. There exists. C belongs to closed interval A B. C belongs to closed interval A B. Such that એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ મીન્સ કે સી તમે ક્લોઝ ઇન્ટરવલ એ બી માંથી સી લ્યો અને ફંક્શનની અંદર મૂકો તમને શું મળે મેક્સિમમ વેલ્યુ મળે છે ફંક્શન ઇક્વલ ટુ એફ ઓફ એમ એમ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી એન એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી એમ રીઓ એફ ઓફ સી બરાબર છે કેમ કે ફંક્શનની અંદર સી ની વેલ્યુ પુટ કરો તમને શું મેક્સિમમ વેલ્યુ મળે છે રેડી મીન્સ ઇક્વલ ટુ એમ જ્યારે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ

તમે ફંક્શનની ની અંદર c અને a ની વેલ્યુ પુટ કરો ત્યારે તમારું ફંક્શનની વેલ્યુ આવે જો ઇટ બે ઇક્વલ ન હોય ફંક્શનની વેલ્યુ મીન્સ કે c અને a પણ શું હોય ઇક્વલ હોય નહીં મીન્સ કે ધેરફોર c ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ a એન્ડ c ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ b હવે c આપણે ક્યાં થી લીધો તો તો કે ક્લોઝ ઇન્ટરવલ ab માંથી મળી c બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ab અને c રીય ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ a એન્ડ c ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ b મીન્સ કે c ગની અંદર હોય તો તો c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab રેડી મીન્સ કે a અને b સિવાય ને a અને b ની વચ્ચેનો કોઈ પણ એક પોઈન્ટ c હશે મીન્સ કે ધેરફોર c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ

c plus h and c minus h પણ કેમાં open interval a ની અંદર આવી જાય કેમ કે h ટેન્સ તમે શું લીધો 0 લીધો રેડી અને c બિલોંગ્સ ટુ open interval a છે તો c માં તમે કઈક એડ કરો કે c માં તમે કઈક બાદ કરો તો એમાં કેની અંદર હોય તો કે open ઇન્ટરવલ a ની અંદર જ આવે કેમ કે h ટેન્સ શું કેવું અહીંયા 0 છે રેડી સિન્સ કેપિટલ m શું આપણે આ બધું કે f(c) છે તવે તો કે અહીંયા આ બધી વેલ્યુ રહી કેવી છે તો કે c કરતા નાની અથવા તો એની

રાઈટ હેન્ડ સાઇડ લિમિટ લગાવી તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ c પ્લસ h માઈનસ f ઓફ c બાય h એની વેલ્યુ કેવી છે તો કે લેસ ધેન ઓર ઇક્વલ 0 આ લિમિટ કેવી થઈ તો કે રાઇટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ તમારી થઈ ગઈ રેડી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઇડ લિમિટ આ શું હે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે શું તો કે f ઓફ f ડેશ c f ડેશ c ની વેલ્યુ તમને મળે શું મળે તો કે આ જો ગ્રેટર ધેન ઇક્વલ 0 મીન્સ કે આને પર તમે શું લખી શકો ફંક્શન નું ડેરિવેટિવ કેવું તો કે f ડેશ c

કોઈ પણ એક ઓપન ઇન્ટરવલ માંથી લીધો તો સી ને તો કે જો અહીંયા સી આપણે કે સી બિલોંગ્સ ટુ એક ઓપન ઇન્ટરવલ એ બી એની તમે એના ડેરિવેટિવ તમે મૂકી એની વેલ્યુ તો કે એફ જે 1 છે શું આવી જાય તમારે 0 આવે છે મીન્સ કે થિયરમ ઇઝ ટ્રુ રેડી કેસ 2 પ્રમાણે કે ફંક્શન તમારું કોન્સ્ટન્ટ નહોતું ત્યારે અને કેપિટલ એમ ઇઝ ડસ નોટ ઇક્વલ ટુ સ્મોલ એમ આપણે લીધું તેના ઉપર તો આપણે સાબિત કરી દીધું કે એફ જે સી બરાબર શું સાબિત થાય છે 0 સાબિત થાય છે રેડી મી જલ્દી જ્યાં આપણે કેપિટલ એમ લઈને સાબિત કર્યો આખા આખો થિયરમ જી તમે કેપિટલ એમ ની જગ્યાએ જો સ્મોલ એમ લો તો પણ તમે કહી શકો આપણે શું લીધું કેપિટલ એમ રહ્યો એફેન એફ ઓફ બી બરાબર નથી એની જગ્યાએ સ્મોલ એમ રહ્યો એફ ઓફેન એફ ઓફ બી બરાબર નથી તો પણ તમારે સાબિત થઈ જાય શું થઈ જાય જીરો સાબિત થાય મીન્સ કે થિયરમ ઇઝ એ પ્રૂ